નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 તત્વજ્ઞાન એમાં પ્રકરણ 8 જગતનું સ્વરૂપ. તો આપણે જગતના સ્વરૂપની વાત કરીએ ત્યારે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આ જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે, પછી એની સ્થિતિ એટલે જગત કઈ રીતે ચાલે છે, એને કોઈ ચલાવે છે, સ્વયં સંચાલિત ચાલે છે, અને એની પ્રલયની સ્થિતિ, પ્રલય એટલે એનો વિનાશ થવો, નાશ થવો. તો એમાં પહેલો મુદ્દો જગતની ઉત્પત્તિ, એના માટે 24 તત્વો બતાવેલા છે. ઉત્પત્તિ માટે 24 તત્વો અને 24 તત્વોની આખી શૃંખલા અહીંયા હારમાં બતાવેલી છે કે જગતની ઉત્પત્તિમાં પહેલો પ્રકૃતિ, જે આપણે જળ જમીન જે જોઈએ છીએ, કુદરતી નેચરલી જે શબ્દ આપણે વાપરીએ છીએ, પ્રકૃતિ, પછી મહત એટલે કે બુદ્ધિ, નંબર 3માં અહંકાર, પેલું પ્રકૃતિ, પછી બુદ્ધિ, પછી અહંકાર, પછી 5 તન્માત્રા, 5 પ્રકારની તન્માત્રા, એમાં જો 1, 2, 3, પછી 4માં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ શબ્દો આપણે તમે વિજ્ઞાનમાં ક્યાં આગળ ભણ્યા હશો. 5 પ્રકારની તન્માત્રામાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એટલે અહીંયા 8 તત્વો થયા. 9મું તત્વ મન, 10મા તત્વની અંદર 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો બતાવી છે કે શરીર જે છે એ કોઈ પણ પ્રકારનું જે જ્ઞાન મેળવે છે ને એના માટેની 5 ઇન્દ્રિયો આપેલી છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, અને દરેકની ઇન્દ્રિયોના નામ આપેલા છે. આંખ માટે તો કે નેત્રેન્દ્રિય, પછી જીભ માટે તો કે સ્વાદેન્દ્રિય, નાક માટે તો કે ઘ્રાણેન્દ્રિય, કાન માટે તો કે શ્રવણેન્દ્રિય, અને સ્પર્શ માટે, ત્વચા માટે તો કે સ્પર્શેન્દ્રિય. તો 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો જેના દ્વારા આપણે બાહ્ય જગતનું જ્ઞાન મેળવીએ છીએ. એ સિવાય દાખલા તરીકે 4 પ્રકારના અંતઃકરણ, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ, કુલ જ્ઞાન મેળવવા માટેની 9 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ શરીરના અંદરના ભાગમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એટલે 5 જ્ઞાનેન્દ્રિય એટલે 14 થયા. જો ફરીવારથી ગણાવીએ, 1 પ્રકૃતિ, મન બુદ્ધિ 2, અહંકાર 3, શબ્દ 4, સ્પર્શ 5, ગંધ 6, રૂપ 7 અને રસ 8. 9મું છે મન, 10માની અંદર 8, 11 કાન, નાક 12, જીભ જે આપણે સ્વાદેન્દ્રિય કહીએ છીએ 13, અને ત્વચા એટલે સ્પર્શેન્દ્રિય 14. પછી 15માંથી આવે છે 5 કર્મેન્દ્રિય, જેમ જ્ઞાનેન્દ્રિય છે એમ 5 પ્રકારની કર્મેન્દ્રિય. તો કર્મેન્દ્રિયની અંદર વાણી, ગ્રહણ, ગતિ, મળોત્સર્જન અને જનનેન્દ્રિય, આ 5 શું છે? તો કે 5 કર્મેન્દ્રિયો છે, જેમ 5 જ્ઞાનેન્દ્રિય એમ 5 કર્મેન્દ્રિય. વાણી, ગ્રહણ, ગતિ, મળોત્સર્જન અને 5 પ્રકારના મહાભૂતો
આપણે આગળ એક વાત કરી હતી પંચ મહાભૂત આ શરીર જે છે એ પાંચ તત્વોનું બનેલું છે એમાં પાંચ તત્વ એટલે પેલું આકાશ આપણા શરીરની અંદર જે ખાલી ભાગ છે એ આકાશ વાયુ આપણે જે શ્વસન ક્રિયા કરીએ છીએ ફેફસામાં જે વાયુ ઓક્સિજન લઈએ છીએ એ વાયુ તેજ આંખથી જે જોઈએ છીએ અને એ તેજ જળ આપણા શરીરની અંદર જે કાંઈ પ્રવાહી છે એ બધું જળ અને પૃથ્વી એટલે હાડકા અને જે માંસપેશીઓ બનેલી છે ચામડીઓ છે એ બધી પૃથ્વીની અંદર ગણે એટલે પાંચ તત્વોનું બનેલું શરીર જ્યારે એની અંદરથી જીવાત્મા ઉડી જાય ત્યારે આ પાંચ તત્વો છે એ પંચ મહાભૂતોની અંદર પાછા ભળી જાય આકાશમાં આકાશવાયુ જાય વાયુમાં વાયુ પ્રસરી જાય ભૂમિ પૃથ્વીની અંદર પૃથ્વી વહી જાય એમ કરી અને આપણું શરીર પંચ મહાભૂતોમાં પાછું વિલીન થઈ જાય છે એટલે પંચ મહાભૂતોની અંદર અહીંયા આપણે જનેન્દ્રિય એટલે 19 કીધું હતું 20મી અંદર આકાશ પછી વાયુ તેજ જળ અને પૃથ્વી એમ કરી અને કુલ 24 તત્વો છે એ જગતની ઉત્પત્તિની અંદર સમાવેશ થાય છે તો આ થઈ જગતની ઉત્પત્તિ તો આ કોષ્ટકને તમારે તમારી રીતે એક વખત વાંચી લ્યો વિડિયો જોઈ અને પછી પાકું કરી અને હોમવર્ક ગ્રુપની અંદર ખાસ મૂકવાનું છે અને ખાસ આ કોષ્ટક મોઢે કરવાનું છે આભાર ઘરમાં રહો ખુશ રહો જય હિન્દ જય ભારત